અને હવે જોઈએ અન્ય સમાચાર. તો લોકાર્પણની થઈ રહી છે તડામાર તૈયારીઓ. આજે મુખ્યમંત્રી રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. સવારે 10 કલાકે કેવડિયા હેલીપેડ તેઓ ઉતરાણ કરશે અને પ્રેઝન્ટેશન, સ્ટેચ્યુ વિઝિટ અને ટેન્ટ સિટીની વિઝિટ કરશે. સ્ટેચ્યુની મુલાકાત બાદ પીએમના કાર્યક્રમની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. તે પહેલા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પહોંચશે, જેમાં તેઓ પ્રેઝન્ટેશન, સ્ટેચ્યુ વિઝિટ અને ટેન્ટ સિટીની પણ વિઝિટ કરશે. સાથે જ મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન મોદી જે 31 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે, ત્યારે તેને લઈને પણ આજે જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જે છે સરદાર વલ્લભભાઈ પટેલની, તે નિર્માણ પામી રહી છે નર્મદામાં અને તેનું કામ જે છે તે મુખ્યત્વે પૂરું થઈ ચૂક્યું છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી જે છે તે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. અલગ અલગ સુવિધાઓ રાખવામાં આવી છે આ સ્ટેચ્યુની અંદર, કે જ્યાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યા છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન મોદી જે છે અહીંયા આવશે. મંદિર પણ નિર્માણ પામ્યું છે આ સ્ટેચ્યુની અંદર, કે જ્યાં શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. તેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના જળથી જળાભિષેક કરવાના છે. અમે બતાવી રહ્યા છીએ આપને દ્રશ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે તૈયાર થઈ ચૂક્યું છે લગભગ, અને તેની જે પ્રતિમા છે તે કેટલી અદ્ભુત ભાસી રહી છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલ જેમની પ્રતિમા હવે તૈયાર થઈ ચૂક્યું છે. અંતિમ ચરણમાં તેનું કામકાજ ચાલી રહ્યું છે અને હવે લોકાર્પણના દિવસો ખૂબ જ નજીક આવી રહ્યા છે. આ મહિનાના અંતમાં વડાપ્રધાન દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે દુનિયાભરમાંથી લોકો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા અહીં આવશે. તેને લઈને જ અહીં વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. લિફ્ટની સુવિધા બનાવવામાં આવી છે, એસ્કેલેટર બનાવવામાં આવ્યા છે, જેના થકી અંદર જે પણ મ્યુઝિયમ, મંદિર અને અલગ અલગ રચનાઓ કરવામાં આવી છે પ્રવાસીઓના આનંદ માટે, ત્યારે આ તમામ સુવિધાઓથી સજ્જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ હવે થોડાક સમયમાં થવા જઈ રહ્યું છે. તેને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં પહોંચશે, પ્રેઝન્ટેશન જોશે, સ્ટેચ્યુની મુલાકાત લેશે અને સાથે જ વડાપ્રધાન મોદી જે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુના લોકાર્પણ માટે આવી રહ્યા છે, તેમની આ મુલાકાતને લઈને જાહેરાત પણ કરશે. આકાશને આમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કે જેને લઈને રાજ્ય સરકાર અતિ ઉત્સાહિત છે, તો સાથે જ હવે તેના લોકાર્પણનો સમય ખૂબ જ નજીક આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા જઈ રહ્યા હોય, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે તેની મુલાકાત લઈ પ્રેઝન્ટેશન નિહાળવામાં આવશે. અંતિમ ચરણમાં હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ જે છે તે ચાલી રહ્યું છે અને હવે તે તૈયાર છે પ્રવાસીઓની મુલાકાતને લઈને.